હેલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો ફરી સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ પર આજે આપણે ધોરણ અગિયાર છે એની અંદર ચેપ્ટર નંબર સાત છે એની અંદર લાસ્ટ લેક્ચરની અંદર આપણે મોડ છે એ ત્રણ ટાઈપ હોય છે એમાં લાસ્ટ છે એ લાસ્ટ લાઇન મોડ છે એ કેવી રીતે કામ કરે છે એના વિશે આપણે વાત કરેલી હતી હવે લાસ્ટ લાઇન મોડ છે એ કેટલી રીતે છે એ આપણને અલગ અલગ ઉપયોગમાં આવી શકે તો મોડ છે એમાંથી ફરી કમાન્ડ મોડમાં છે એ લાવવા માટેની કેટલી રીતો છે ત્રણ તો પહેલી રીત છે કે બે વખત આપણે એસ્કેપ કી દબાવીએ એટલે મોડમાંથી ચેન્જ થશે ત્યાર પછી બીજી રીત આવે છે કે જ્યાં સુધી ટાઈપ કરેલા બધા અક્ષરો સાથે શરૂઆતનું કેરેક્ટર જતું રહે ત્યાં સુધી આપણે બેક સ્પેસ કી દબાવી રાખવી અને લાસ્ટ એટલે કે ત્રીજી રીત છે ફક્ત એન્ટર કી દબાવવી હવે લાસ્ટ લાઇન મોડ છે એમાંથી આપણે ફરી એને કમાન્ડ મોડમાં કેવી રીતે લાવી શકીએ એ માટેની ત્રણ રીત હતી પેલી રીત છે એસ્કેપ કી દબાવીને બીજી રીત છે કે જ્યાં સુધી બધા અક્ષરો છે એની સાથે શરૂઆતનું કેરેક્ટર જતું ન રહે ત્યાં સુધી આપણે બેક સ્પેસ કી દબાવી રાખવી અને ત્રીજું છે કે ફક્ત એન્ટર કી દબાવવી ત્યાર પછી આવે છે કે વીમમાં ફાઇલ બનાવવી તો આપણે વીમ એડિટરની અંદર ક્રિએટ અ ફાઇલ ઇન વીમ એટલે કે વીમ એડિટરમાં કેવી રીતે ફાઇલ બનાવી શકીએ તો વી એમાં ફાઇલ નેમ લિનક્સ એડિટર આપણને ઇન્ટરફેસ એટલે કે સેતુ એને ખોલવા માટેનો આદેશ આપે છે હવે કમાન્ડ મોડ છે તો પૂર્વ નિર્ધારિત એડિટર જે મોડમાં શરૂ થાય છે તે મોડ એટલે શું કમાન્ડ મોડ હવે એ અને આઈ એ કમાન્ડ મોડમાંથી ઇન્સર્ટ મોડમાં જવા માટેની સૌથી સામાન્ય રીતે વપરાતા આદેશો આપણે આ અગાઉના લેક્ચરમાં વાત કરેલી કે કેપિટલ અરે સ્મોલ આઈ છે અને સ્મોલ એ છે એ શું કરે છે આપણને ઇન્સર્ટ કરવા માટે ઉપયોગી કમાન્ડ છે એ મદદરૂપ થાય છે એ માટે ત્યાર પછી આવે છે કે ફાઇલને કેવી રીતે સેવ કરવી તો તમે વીમ એડિટરની અંદર ફાઇલ ક્રિએટ કરવી હોય તો પહેલાં અહીંયા આઈ અને પછી ફાઇલનું નામ એ લખો એટલે તમારી ફાઇલ ક્રિએટ થઈ જશે એ ફાઇલ ક્રિએટ તો થઈ ગઈ પરંતુ એને આપણે સેવ કેવી રીતે કરવી તો સેવ કરવા માટેનો કમાન્ડ અને એની સામે એનો ઉપયોગ આપેલો છે તો અહીં ડબલ્યુ છે આગળ કોલોનની નિશાની છે આ બે ટપકા છે એ કોલોનની નિશાની છે ખાસ યાદ રાખવાનું હવે કમાન્ડ છે પેલો ડબલ્યુ તો ફાઇલનો સંગ્રહ કરી અને એડિટિંગ મોડ છે એ ચાલુ રાખવા માટે ત્યાર પછી આવે છે ડબલ્યુ ક્યુ તો ફાઇલનો સંગ્રહ કરી અને એડિટિંગ મોડમાંથી બહાર નીકળવા માટે ત્યાર પછી કોલોન એક્સ તો ફાઇલનો સંગ્રહ કરી એડિટિંગ મોડમાંથી બહાર નીકળવા માટે ત્યાર પછી આવે છે કોલોન ક્યુ તો સુધારા કર્યા ન હોય ત્યારે એડિટિંગ મોડમાંથી બહાર નીકળવા માટે ત્યાર પછી આવે છે કોલોન ક્યુ અને ઉદ્ગાર ચિહ્નની નિશાની તો ફાઇલમાં કરેલા સુધારાનો સંગ્રહ કર્યા વગર એડિટિંગ મોડમાંથી તમારે બહાર નીકળી જવું હોય કે નથી પરંતુ એનો સંગ્રહ સુધારો કર્યો પરંતુ એનો સંગ્રહ કર્યા વગર તમારે ડાયરેક્ટ બહાર નીકળી જવું હોય તો આ છે કોલોન ક્યુ અને ઉદ્ગાર ચિહ્નની સાઈન ત્યાર પછી આવે છે કોલોન સેવ એસ અને ફાઇલનું નામ તો તમારી હયાત ફાઇલ છે એટલે કે જે ફાઇલ તમે અત્યારે શરૂ કરેલી છે એને તમે નવું નામ આપી અને સંગ્રહ કરી શકો છો અને નવી બનેલી ફાઇલ છે એની અંદર એડિટિંગ પણ શરૂ રાખી શકો છો તો આપણે વીમ એડિટરમાં કેવી રીતે ફાઇલ બને છે અને કેવી રીતે અલગ અલગ કમાન્ડ દ્વારા એનો અલગ અલગ રીતે ઉપયોગ થાય છે એ જોયું હવે આપણે ડોક્યુમેન્ટમાં અલગ જગ્યાએ જવું હોય તો શું કરવાનું એટલે કે તમારે મૂવ કરવું હોય તો શું કરવાનું તો કે એરોકી છે એ સામાન્ય રીતે કરસરને ઉપર નીચે ડાબી અને જમણી બાજુ છે એ ખસેડવા માટે આપણને ઉપયોગી થતી હોય છે કીબોર્ડની અંદર ચાર એરોકી આપેલી હોય છે અપ ડાઉન લેફ્ટ રાઇટ ઉપર નીચે ડાબી અને જમણી બાજુ એનો ઉપયોગ શું થતો હોય છે આપણે જે દિશામાં જવું હોય એ દિશામાં આપણે જઈ શકીએ છીએ તો કમાન્ડ મોડ છે એની અંદર ડોક્યુમેન્ટની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે આપણને ઉપયોગી થાય છે હવે ફાઇલમાં નેવિગેટ કરવા માટેની વિવિધ કી તો અહીં તમને કી આપેલી છે એની સામે એનો ઉપયોગ આપેલો છે તો H છે તો કરસર છે એ ડાબી તરફ ખસેડવા માટે આઈ છે તો કરસર જમણી તરફ ખસેડવા માટે જે તો જે છે એ કરસર નીચેની લીટીમાં લઈ જવા માટે ત્યાર પછી આવે છે કે તો કરસરને ઉપરની લીટીમાં લઈ જવા માટે ત્યાર પછી આવે છે સ્પેસ બાર તો કરસરને એક જગ્યા જેટલું જમણી તરફ લઈ જવા માટે માઇનસ ઓર પ્લસ કી તો કરસરને નીચે કે ઉપર છે એ પ્રથમ સ્તંભમાં ખસેડવા માટે પછી આવે છે કંટ્રોલ ડી તો અડધું પાનું છે એ નીચેની તરફ સ્ક્રોલ કરવા માટે કંટ્રોલ યુ તો અડધું પાનું છે એ ઉપરની બાજુ ખસેડવા માટે ત્યાર પછી આવે છે કંટ્રોલ પ્લસ એફ તો એક પાના જેટલું આગળ વધવા માટે ત્યાર પછી શોર્ટકટ કે આવે છે કંટ્રોલ પ્લસ બી તો એક પાના જેટલું પાછળ જવા માટે ત્યાર પછી આવે છે એમ તો કરસરને પાનાની મધ્યમાં એટલે કે સેન્ટરમાં લાવવા માટે પછી આવે છે કેપિટલ એચ તો કરસરને પાનાની ઉપરના ભાગમાં લઈ જવા માટે અહીંયા જો તમારે ખાસ યાદ રાખવાનું છે ઉપર શરૂઆત થઈ છે કમાન્ડની ત્યાં સ્મોલ એચ આપેલો છે તો સ્મોલ એચ શું કરે છે તો કે કર્સરને ડાબી તરફ ખસેડે છે અને કેપિટલ એચ તો કે કર્સરને પાનાની ઉપરના ભાગમાં લઈ જાય છે ત્યાર પછી આવે છે એલ હવે કરસરને પાનાની નીચેના ભાગમાં લઈ જવું હોય તો કેપિટલ એલ અને ત્યાર પછી આવે છે ડોલરની સાઈન તો કરસરને લીટીની અંતમાં લઈ જવું હોય ત્યારે આ સાઈન

તો એ આવી રીતના છે તો પહેલો કંસ છે એનો શું ઉપયોગ થશે બંધ કરેલો હોય તો એને કરસરને પછીની વાક્યની શરૂઆતમાં લઈ જવું હોય ત્યારે ત્યાર પછી આવે છે સ્ટાર્ટિંગ એટલે કે આપણે શરૂઆતમાં ગોળ કંસ કરીએ છીએ એ તો એનો શું ઉપયોગ થશે તો કે કરસરને વર્તમાન વાક્યની શરૂઆતમાં લઈ જવા માટે ત્યાર પછી આવે છે કેપિટલ જી તો કે કરસર હોય એને ફાઇલની અંતમાં એટલે કે ફાઇલ જ્યાં પૂરી થતી હોય ત્યાં છેલ્લે લઈ જવા માટે પછી આવે છે કેપિટલ ડબલ્યુ તો કે ને પછીના શબ્દ ઉપર લઈ જવા માટે પછી આવે છે એન કેપિટલ લેટરમાં એન છે અને સ્મોલ લેટરમાં ડબલ્યુ તો કરસરને શબ્દ એન જેટલું આગળ લઈ જવા માટે પછી આવે છે સ્મોલ લેટરની અંદર બી તો કરસરને પહેલાંના શબ્દ ઉપર લઈ જવા માટે ત્યાર પછી આવે છે કેપિટલ એન અને સ્મોલ બી બંને સાથે તો કે ને શબ્દ એન જેટલું પાછળ લઈ જવા માટે પછી આવે છે સ્મોલ લેટરમાં ઈ તો ના શબ્દના અંતમાં લઈ જવા માટે ત્યાર પછી ડબલ જી પણ કેવા લેટરમાં છે સ્મોલ લેટરમાં તો એ શું કરે છે તો કે કરસરને ફાઇલની પ્રથમ એટલે કે પહેલી લાઇનમાં લઈ જવા માટે અને ત્યાર પછી આવે છે ઓ તો કે ની લીટીની શરૂઆતમાં લઈ જવા માટે હવે તમને એમ થશે કે આ બુક છે એ બનાવવાનું કહે છે લખવાનું કહે છે પરંતુ જ્યારે એક્ઝામ આવશે ત્યારે એમસીક્યુમાં કયો કમાન્ડ છે એનો ઉપયોગ કઈ રીતે થાય છે અથવા શોર્ટકટ કંઈ પૂછાશે તો એક્ઝામમાં ત્યારે બધા કમાન્ડ એક સાથે મિક્સ થઈ જશે એટલે હું જ્યારે વિડીયો મૂકું છું ત્યારે તમારે નોટ છે એની અંદર નોટ કરી અને સાથે છે એ કમાન્ડ યાદ રાખવાના રહેશે ત્યાર પછી આવે છે કે ડોક્યુમેન્ટમાં સુધારા કઈ રીતે કરવા તો કે વીમ એડિટરમાં સુધારા વધારા કરવા માટેના આદેશો એટલે કે એડિટિંગ કમાન્ડ્સ તો એનો કમાન્ડ અને એનો ઉપયોગ આપેલો છે કેની માટે તો કે ડોક્યુમેન્ટમાં એડિટિંગ એટલે કે સુધારો કરવા માટે તો અહીં આપણને આપેલું છે સ્મોલ યુ એટલે કે તમે છેલ્લે જે સુધારો કર્યો હોય અંડુ એટલે કે રદ કરવા માટે ત્યાર પછી કેપિટલ યુ તો કે લીટીમાં કરવામાં આવેલા તમામ સુધારાઓ રદ કરવા માટે ત્યાર પછી આવે છે સ્મોલ લેટરમાં બે વાર ડી તો એક લીટી છે એ દૂર કરવા માટે ત્યાર પછી આવે છે કેપિટલ એન ડી અને ડી બંને ડી છે એ સ્મોલ લેટરમાં છે એન છે એ કેપિટલ લેટરમાં છે તો એન છે એ સંખ્યામાં લીટીઓ દૂર કરવા માટે ઉપયોગમાં આવે છે ત્યાર પછી આવે છે કેપિટલ લેટરમાં ડી તો કે કરસર પછી આવેલું લીટીનું તમામ લખાણ છે એને દૂર કરવા માટે ત્યાર પછી આવે છે સી તો કે કરસર પછી આવેલું લીટીનું તમામ લખાણ દૂર કરી અને નવું લખાણ ઉમેરવા માટે અને એ ઉપરાંત લખાણ ઉમેરવાનું પૂરું કરવા એસ્કેપ કી દબાવી શકો ત્યાર પછી આવે છે ડી ડબલ્યુ તો કે એક શબ્દ છે એના જેટલું દૂર ખસેડવું હોય તો એક શબ્દ જેટલું દૂર જવા માટે ત્યાર પછી આવે છે એન ડી ડબલ્યુ તો કે એન સંખ્યામાં શબ્દો દૂર કરવા માટે ત્યાર પછી આવે છે સી ડબલ્યુ તો કે શબ્દોને બદલવા માટે ત્યાર પછી સ્મોલ લેટરમાં એક્સ તો કરસરની નીચે આવેલો એક અક્ષર દૂર કરવા માટે ત્યાર પછી આવે છે કેપિટલ લેટરમાં એક્સ તો કે કરસરની જે પહેલાં આવેલો એક અક્ષર હોય એને દૂર કરવું એટલે કે બેકસ્પેસ ત્યાર પછી આવે છે આર તો કે એક અક્ષર બદલવા માટે ત્યાર પછીનું સ્મોલ કેપિટલ લેટરમાં આર એ પહેલાં શું હતું સ્મોલ લેટર તો સ્મોલ લેટરમાં આર હોય ત્યારે શું થાય માત્ર એક અક્ષર બદલાય અને કેપિટલ લેટરમાં આર હોય તો શું કરશે તો કે કર્સર પછી આવેલા અક્ષરો છે એને દૂર કરી અને નવું લખાણ ઉમેરી આપશે ત્યાર પછી આવે છે સ્મોલ લેટરમાં એસ તો કે ની નીચે રહેલો એક અક્ષર બદલી અને લખાણ ઉમેરવાનું ચાલુ રાખવા માટે ત્યાર પછી આવે છે કેપિટલ લેટરમાં એસ તો કે આખી લીટીને બદલી અને લીટીની શરૂઆતમાં લખાણ ઉમેરવા માટે હવે ત્યાર પછી આવે છે તમને અગાઉ વાત કરેલી એ સાઇન છે એ ચિહ્ન એનો ઉપયોગ શું થશે તો કે એક અક્ષરનો કેસ બદલવા માટે અને ત્યાર પછી આવે છે ડોટ એટલે કે છેલ્લે આપવામાં આવેલો કમાન્ડ પુનરાવર્તિત એટલે કે રિપીટ કરવા માટે હવે ક્લિપ બોર્ડ છે એક હંગામી મેમરી એટલે કે બફર છે એ ડેટા મેળવવા અને જોડવા માટેના આદેશો તમારે કોમ્પ્યુટરની અંદર મેમરી છે એને ક્લિપ બોર્ડ ઉપર જોડવા અને એના માટેના આદેશો એટલે કે કેપ્ચર અને પેસ્ટ કમાન્ડ તો ડબલ વાય કરશો તો કરસર ધરાવતી વર્તમાન લીટીની નકલ બફરમાં કરવામાં આવશે બફર એટલે શું થશે તો કે હંગામી મેમરી ત્યાર પછીનું કેપિટલ એન અને ડબલ વાય વાય કેવો છે સ્મોલ લેટરમાં તો એનો શું ઉપયોગ થશે તો કે કરસરના વર્તમાન સ્થાનેથી એન સંખ્યામાં રહેલી લીટીઓની બફરમાં નકલ કરવા માટે અને ત્યાર પછી લાસ્ટ છે પી તો કે બફરમાં આવેલી લીટીઓને કરસરના વર્તમાન સ્થાનની નીચે ઉમેરવા એટલે કે પેસ્ટ કરવા માટે હવે તમારે માહિતી શોધવી આપણે વાત કરેલી હતી કે તમારે માહિતી શોધવી અથવા તો બદલવી હોય એટલે કે સર્ચિંગ એન્ડ રિપ્લેસિંગ ટેક્સ્ટ તો એના માટે છે અહીંયા કોષ્ટક આપેલું છે તો કે શોધવું અને બદલવું તો એ માટે કમાન્ડ આપેલા છે અને એની સામે એનો ઉપયોગ આપેલો છે તો અહીંયા તમને સાઇન જે આપેલી છે એની સામે એનો ઉપયોગ છે તો આ કોષ્ટક છે એ તમારે તમારી કોમ્પ્યુટરની બુક બનાવેલી હોય એની અંદર લખવાનું છે તો કે કઈ કી છે ફોર એક્ઝામ્પલ શિફ્ટ પ્લસ એન તો એનો શું ઉપયોગ થશે તો કે ફરી વિરુદ્ધ દિશામાં શોધ કરવા માટે એન છે સ્મોલ લેટરમાં તો એને ફરી તે જ દિશામાં શોધ કરવા માટે શિફ્ટ પ્લસ એફ તો એફ જેવું જ કાર્ય કરે છે પરંતુ વિરુદ્ધ દિશામાં ત્યાર પછી ટી તો કે એફ જેવું કાર્ય કરે છે પરંતુ કરસરને શોધ માટેના અક્ષરોને પહેલાં ગોઠવવા તો અહીં તમને શોર્ટ

હવે લાસ્ટ લાઇન મોડ છે એમાં લિનક્સનો આદેશ ટાઈપ કરી શકાય છે અહીંયા એક્ઝામ્પલ આપેલું છે ઉદ્ગાર ચિહ્નની નિશાની પછી પી એટલે કે પાસવર્ડ અહીંયા શોર્ટમાં લખેલું છે હવે આર વિકલ્પ છે એ લાસ્ટ લાઇન મોડમાં ઉદ્ગાર ચિહ્નની પહેલાં આપવામાં આવતો અક્ષર હવે ફાઇલ છે એ અથવા તો બફરમાં ડેટા ઉમેરવાની પરવાનગી આપતો વિકલ્પ હવે તમને ઉદાહરણ આપેલું છે અહીં કે આર પછી ઉદ્ગાર ચિહ્નોની નિશાની અને ડેટ તો ફાઇલમાં કરસર જે જગ્યાએ છે તેની પછીની લીટીમાં આજની તારીખ ઉમેરવી હોય તો તમારે શું લખવાનું તમારે કરસર જે હોય એની પછીની લીટીમાં તારીખ ઉમેરવી હોય આજે શું તારીખ છે એ તમારે અંદર વીમ એડિટરની સ્ક્રીન ઉપર દર્શાવવું હોય તો તમારે આર લખી અને ઉદ્ગાર ચિહ્નોની નિશાની અને ડેટ લખશો એટલે તમને આજની તારીખ જોવા મળશે હવે ત્યાર પછી આવે છે શેલ સ્ક્રિપ્ટ તો શેલ સ્ક્રિપ્ટ છે એમાં શું હોય તો કે એક જ સમયે એક કરતા વધારે આદેશોનો અમલ કરવાની સગવડતા તમને પૂરી પાડતી ફાઇલ એક સમયે એક કરતા વધારે આદેશ એટલે કે કમાન્ડ એનો અમલ કરવાની સગવડતા જે આપણને પૂરી પાડે છે તેવી ફાઇલ હવે એની વ્યાખ્યા તો કે આદેશોના સમૂહ લખેલી એક ટેક્સ્ટ ફાઇલ કે જે નિમેલું કાર્ય નિયંત્રિત રીતે કરી શકે છે અને તેની રચના પારસ્પરિક ક્રિયા પ્રતિક્રિયા કરી શકે તેવી ઇન્ટર એક્ટિવ બનાવી શકાય હવે તમને શેલ સ્ક્રિપ્ટ છે એનો વિશે ખ્યાલ આવ્યો હશે વ્યાખ્યા ઉપરથી કે એક સમયે એક કરતાં વધારે આદેશોનો અમલ કરી અને આપણને સગવડતા પૂરી પાડે તેવી ફાઇલ એટલે કે શેલ સ્ક્રિપ્ટ હવે તમારે સેલ સ્ક્રિપ્ટ બનાવવી અને તેનો અમલ કેવી રીતે કરવો એ વિશે જોઈએ તો ડોટ એસ એચ એ શું છે સેલ સ્ક્રિપ્ટ ફાઇલનું અનુલંબન હવે તમને મગજમાં પ્રશ્ન થશે કે અનુલંબન એટલે શું તો અનુલંબન છે એ ગુજરાતી શબ્દ છે આપણે અગાઉ છે એ શીખી ગયેલા છીએ કે ફાઇલ સેવ કરતી વખતે એની ફાઇલના નામની પાછળ જે એક્સટેન્શન લાગે એટલે કે ડોટ પછી જે એક્સટેન્શન આપણે ફાઇલને લગાડતા હોઈએ એને શું કહેવાય અનુલંબન ફોર એક્ઝામ્પલ શેલ છે તો શેલમાં તમે ફાઇલ બનાવશો એટલે તમારે ફાઇલના નામની પાછળ ડોટ એસ છે એ લગાડવું પડશે તો સેલ સ્ક્રિપ્ટ માટે કયું અનુલંબન છે એમ તમને એમ સીક્યુમાં પૂછે તો શું આવશે ડોટ એસ એચ અથવા તો સેલ સ્ક્રિપ્ટની અંદર તમે જ્યારે ફાઇલ બનાવો છો ત્યારે કયું એક્સટેન્શન લાગે છે તો શું આવશે ડોટ એસ એચ ત્યાર પછી મૂળભૂત રીતે ફાઇલ એક શેલ સ્ક્રીપ્ટ છે તેનો નિર્દેશ કરતું ફાઇલનું અનુલંબન હવે લિનક્સમાં શેલ સ્ક્રીપ્ટ ફાઇલનું અનુલંબન એસ એચ હોવું ફરજિયાત નથી હવે એસએચ છે એ ફરજિયાત એ જ અનુલંબન લગાડવું એવું જરૂરી નથી કોમેન્ટ તો શેલ સ્ક્રીપ્ટમાં હેઝ ચિહ્નથી શરૂ થતી લાઈન હેઝ છે એનાથી તમે જે શરૂ થતી લાઈન છે એને શું કહેવાશે કોમેન્ટ હવે વપરાશકર્તાને સ્ક્રિપ્ટનો ઉપયોગ અને તેનો અર્થ સમજવામાં મદદ કરતો ફક્ત એક સંદેશ કોમેન્ટ છે એ તમે તમારી સ્ક્રિપ્ટ છે એ પૂરી કરવા માટે લખી શકો પરંતુ તમને કંઈ ખ્યાલ ન આવતો હોય એટલે તમે તમારી સમજણ શક્તિ માટે એને આ હેઝની સાઇન કરી અને બાજુમાં લખ્યું હોય ફોર એક્ઝામ્પલ કે ડેટ છે તો એની બાજુમાં તમે કમેન્ટ કરીને લખો કે ડેટ ફોર ડિસ્પ્લે એટલે કે તારીખ દર્શાવવા માટે ડેટનો ઉપયોગ થાય છે તો એ તમે કમેન્ટ લખેલી છે એ શા માટે લખી છે તમારી સમજણ માટે તો એ શું છે તો કે સ્ક્રિપ્ટના ભાગ તરીકે કોમેન્ટનો અમલ થતો નથી તમે જે કોમેન્ટ લખો એ સ્ક્રિપ્ટની અંદર રન થતી નથી એ માત્ર શું હોય છે તમારી સમજણ માટે તમે લખેલી હોય એ જ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આ લેક્ચરમાં આટલું રાખીએ છીએ નેક્સ્ટ સેશનમાં નવા વિડીયો સાથે ફરી મળીશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો અને જો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર જરૂર કરજો